بسم الله الرحمن الرحيم علي الله مدد فرما الواحد القهار علي الله مدد فرما الحي القيوم علي الله مدد فرما। हम जिक्र करेंगे अलहई का। अलहई के माना होते हैं कि जो हमेशा हयात है, हमेशा जिंदा है, और वो जो हमें भी जिंदा कर सकता है। अलहई 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 अलहई। इमाम ने सालगिरह नो टाइम छे। इमाम ने आपने शु तोहफो आपसु। इमाम ने पसंद छे कि रूहानी बच्चा रूहानी तरक्की करे। रूहनी तरक्की माटे जिकर जी छे ई बहु मोटी दवा छे। अने जिकर भी कियो, अलहई 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 अलहई। या मौला, तो ये फरमा में फरमाव्यू छे कि हमें इंसान रूप में पैदा थिया छे मौला। या मौला, हमें इंसान थी जानवर नहीं बनवा चाहता मौला। हमेशा तू हमने यादगिरी में राख मौला कि हमें इंसान थी हवे फरिश्ता बनिए मौला। अलहई 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 अलहई। या मौला, दिल में आटली बड़ी ख्वाहिशात छे मौला कि तने खूब राजी करिए मौला। या मौला, कोशिश भी करिए छे मौला इल्म मा अमल मा मौला। या मौला, तू हिम्मत आप मौला, तू तौफीक आप मौला, तू छो मौला हमारो बधु। या मौला, हमारो तारा सिवाय कोई नथी मौला, तू हमारी मदद कर मौला। अलहई 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 अलहई
या मौला केवो माजी सो थाय मौला कि हमें बधाए भाई बहन भेगा थिया छी मौला तारो नाम लेवा तारी तारीफ करवा मौला तू तारा फरिश्ताओं ने मोकली दे मौला तारी सालगिरह नो टाइम छे मौला जमात ने मौला एवो रूहानी पुश दे दे मौला कि हमें बधाए आनन फानन मौला उड़ी ने तारा पास आवी जाए मौला एवी तू ताकत दे हमने मौला अल हई अल हई अल हई अल हई या मौला हमारा पीरो कीधु मौला के रोमे रोमे मारो शाह वसे मौला ये केवी मंजिल हसे ये केवो मकाम हसे मौला के हर रूप बदन मा जीवत मौला अने रोम रोम तारो नाम ले मौला एवो इश्क हमें भी देने मौला एवो जिक्र हमें भी देने मौला अल हई 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 शाह करीम अलकरम 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 शाह करीम अलकरम
शाह करीम अकरम, 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 शाह करीम अकरम। या मौलाए मेहरबान, या मौलाए मेहरबान, तारा देव तारा जीवो मौला जनरस, या मौला सखावती, તારા જેવો કોઈ નથી મોલા, તું દીન દુનિયાનો માલિક છે મોલા, અને અમે મોલા બહુ જ ગુનેગાર મોલા, અમે બહુ પશેમાન છીએ મોલા પોતાના ગુનાહો ઉપર, બહુ જ નાગરદાઈ કરેલી છે મોલા અમે, યા મોલા અરજ વિનંતી મોલા તારા હુઝુરમાં કરીએ છીએ, ગુનાહોની માફી માંગીએ છીએ મોલા, યા મોલા યા મોલા, અમે જેવા બી છીએ મોલા, ખ્વાહિશ દિલમાં એવી છે મોલા કે તારા કરીબ આવીએ મોલા, તારી શનાખને પાઈએ મોલા, તારા ઈશ્કમાં આગળ વધે મોલા, યા મોલા યા મોલા, અમારા દિલના અંદર જયારે એવી ભાવના હોય મોલા ત્યારે તો અમને જોજે મોલા, અમે જયારે નાદાનીમાં હોય ગુનામાં હોય મોલા તો અમને માફ કરજે મોલા, યા મોલા મહેરબાન, અમે એટલે જ ભેગા થયા છીએ મોલા કે હંમેશા અમે યાદગીરમાં રહે અને ક્યારે બી રસ્તા ઉપરથી ઉતરી ન જઈએ મોલા, હંમેશા રસ્તા ઉપર ચાલીએ નહીં મોલા, દોડીએ મોલા, યા મોલા આ બધું મુમકિન થઈ શકે છે મોલા, યા મોલા મહેરબાન, તારી દુઆશીસ મોલા અમને જોઈએ મોલા, યા મોલા મહેરબાન, યા મોલા મહેરબાન, તારા વગર અમારું કોઈ નથી મોલા, કેના પાસે જઈએ મોલા, કેના પાસે જઈને પોતાના નફ્સની ફરિયાદ કરીએ મોલા, કેને કહીએ કે આ નફ્સે અમે બહુ જ તકલીફ દીધી છે મોલા, આ નફ્સે અમે મોલા બહુ પામાલ કર્યું છે મોલા, યા મોલા મહેરબાન, આ નફ્સના વજેથી મોલા અમે બહુ ગુનેગાર થઈ ગયા છીએ મોલા, એની ગુલામીમાં આવી ગયા છીએ મોલા, એવો જબરુ થઈ ગયો છે આ મન મોલા કે પોતાની ગુલામી કરાવે છે મોલા, પોતાની મનમારી કરે છે મોલા, અને અમે નાદાનીમાં એની મનમાનીના પાછળ વયા જઈએ છીએ મોલા, યા મોલા મહેરબાન, યા મોલા મહેરબાન, અમે મોલા આ મનથી બચાવી લે મોલા, આ નફસે અમારાથી મોલા નિજાત દઈ દે મોલા, યા મોલા મહેરબાન, યા મોલા મહેરબાન, તો એવી નફસ દઈ દે મોલા જે હંમેશા અમને યાદગીરીમાં રાખે, અમારું ધ્યાન તારા ભેગું રાખે મોલા, આ બધું મુમકિન છે તારા સાથે મોલા, તારી રહેમત હોય તારી નૂરે નજર હોય અમારા ઉપર મોલા, તો બધું મુમકિન છે મોલા, યા મોલા મહેરબાન, યા મોલા મહેરબાન, એટલે તારા દર ઉપર સવાર અને સાંજ મોલા આ દુઆ માંગીએ છીએ મોલા, કે મોલા તું અમોને હકીકી શનાખ્ત બક્ષ મોલા, હકીકી રસ્તા પર ચાલવાની તોફીક તાઈદ હિંમત અને યારી આપ મોલા, યા મોલા યા મોલા, પાંખડિયા જો હોવે તો શાહને જઈ મળું મોલા, યા મોલા પાંખડિયા દઈ દે ને મોલા, અમારું બી દિલ થાય છે મોલા તારા પાસે ઉડીને આવી જાય મોલા, અમારા ગુનાઓને બક્ષી દે મોલા, યા મોલા યા મોલા, તું એ ફરમાનમાં કીધું છે કે તમે અમોને નુરાની બદનમાં મળી શકો છો મોલા, એ બદન એ નુરાની બદન એ નૂરનો બદન જોઈએ મોલા, તું અમે નૂરથી ભરપૂર કરી નાખ મોલા, તું નૂર છો મોલા, અમારો મા બાપ છો મોલા, અમે બી નૂર કરી નાખ મોલા, યા મોલા અમે ગફલતમાં છીએ, અમે નાદાનીમાં હોઈએ મોલા, તો તું મોલા તારી મહેરબાનીથી તારી શફકતથી મોલા જબરદસ્તી નૂરમાં કરી નાખ મોલા, એવી તું દયા કર મોલા, તું સખાવતી છો મોલા, તું રહેમાન છો મોલા, યા મોલા અમારા પાસે અમારી મરજીથી મોલા અમે નાદાનીમાં ઉતરી જઈએ છીએ મોલા, એવી તું અમને શક્તિ આપ મોલા કે અમે પોતાની મરજીથી તારા સાથે રહીએ, તારી યાદમાં રહીએ મોલા, યા મોલા યા મોલા, ગુનાહોને બક્ષ મોલા, હકીકી આંખો બક્ષ મોલા, યા મોલા તારા દીદારની દોલત બક્ષ મોલા, યા મોલા મહેરબાન, યા મોલા મહેરબાન,
मेरा जाहिरी बातिनी अने नूरानी दीदार नसीब कर मौला, कुल इस्माइली जमात नी मौला, हर हर मुश्किल आसान कर मौला। जहाँ भी बीमारी होए, तकलीफ होए, मुश्किल होए मौला, हर मुश्किल तो आसान कर मौला। या मौला मेहरबान, हमारा बच्चाओं ने मौला जी दुनिया ना प्रश्न ना अंदर छे मौला, या मौला ये लोगों ने सही रास्ता पर राख जे मौला, तेरा नाम ना साथे राख जे मौला। या मौला तेरा दाई यानी फिदाई बनाओ जे मौला, या मौला मेहरबान, या मुश्किल कुशा मेहरबान मौला, तू दूर बैठी दे जे मौला, तू मदद कर जे मौला, मुश्किल ने आसानी कर जे मौला। या मौला मेहरबान, या मुश्किल कुशा मेहरबान, हकीकती समझ अने हकीकती शनाख्त मौला, के जी छे ई रूहत छे, जी छे ई बातिन छे। या मौला, या मौला, इवी याद हमेशा हमारा दिल मा राखजे मौला। तारे सालगिरह ना मौका ऊपर मौला अमे कोशिश करिए छे, वधारे जिक्र करिए, वधारे समझ करिए, वधारे अक्कल हासिल करिए मौला। या मौला, या मौला, तू आने छे ने वधारे वधारे गणी ने मौला, अमारा खाता में लखी देजे मौला, અને અમારો ખાતું સારો હશે મોલા, તો તું અમારે કરીબ આવી શકીશ મોલા। યા મોલા, અમારા ગુનાઓને તું મિટાવી નાખજે મોલા અમારા ખાતાથી। યા મોલા, યા મોલા, યા મોલા, તારી સાલગીરા છે, તું બાદશાહ છો, તું દયાલુ દાન કરવા વાળો છો મોલા। યા મોલા, દાનમાં તું અમે માફી દે દે, તારી કુરબત દે દે, તારો દીદાર દે દે, તારો નૂર દે દે મોલા। યા મોલા, યા મોલા, तू दीन दुनिया ना मालिक छे मोला। या मोला, हमें तेरा बच्चा चाहिए मोला। या मोला मेहरबान, या मोला मेहरबान, तू मदद फरमा, मदद फरमा, मदद फरमा। या इमाम जमान, या मौला अंत कुवती व अंत सनदी व लेक तिकाली, या हाजिर या मौजूद, या शाह करीम हुसैनी अंत इमाम उल हक मुबीन, लिल्लाह मुल्क सुजूदी व तौती, शुक्र लिल्लाह व अल्हम्दुलिल्लाह, शुक्र लिल्लाह व अल्हम्दुलिल्लाह। યાલી મદદ, આપણે અહીંયા ભેગા થયા છીએ મોલાની રહેમતથી, કે આપણે આપણું સેશન ક્વેશ્ચન આન્સરનું જે શરૂ કર્યું હતું ફરમાનની સમજણમાંથી, અને છેલ્લી વખતે આપણે ઝિકરની વાતો કરતા હતા અને એમના ઉપરથી અમુક વધારે ક્વેશ્ચન્સ આવ્યા હતા, તો આપણે આજે કોશિશ કરશું કે એક એક ક્વેશ્ચનને ટેકલ કરીને સમજવાની કોશિશ કરશું. તો પહેલો જ ક્વેશ્ચન હતો કે કયો ઝિકર કયા વખત ઉપર કરવું જોઈએ. તો આપણે સૌથી પહેલા એલમાં સમજા કે ઝિકર નો જે મકસદ છે એ યાદગીરી છે, કે ઇમામને યાદમાં રહીએ. પણ જ્યારે આપણે બચ્ચા હતા અને બ્લાઇન્ડ ફેથ, મા બાપે આપણે શીખવાડ્યું કે બેટા જમાતખાને જાઓ છો, યાલી યાલી કરો, એક્ઝામ છે, એક્ઝામમાં પાસ થવાનો ડર લાગે છે, તમે યાલી લે કરો, કોઈ બી ચીજ આપણે જોતી હોય મોલાથી માંગો. તો દુનિયામાં જ્યારે બચ્ચું નાનું હોય, કોઈ બી મુશ્કેલ આવે કે કોઈ બી ખ્વાહિશ હોય, તેને શીખવવામાં આવે કે બેટા તું મોલાનું નામ લે ને તો બધું તને મળી જશે, તારી મુશ્કેલ આસાન થઈ જશે. કોઈ બીમારી આવે, કોઈ તકલીફ આવે, તો બી આપણે કહેવામાં આવે બેટા તું મોલાનું નામ લે. ક્યારેક આપણે ઘરના અંદર ભાઈ બહેનોમાં ઝઘડો થઈ જાય, કઈ મસલો થઈ જાય અને માફા માફી થાય, તો મા બાપ શું કહે કે બેટા તું એક ગુનાહ કર્યો ને, હવે તું મોલાનું નામ લે, મોલાથી માફી માંગ તો તને માફી મળે. આ આપણે રીઝન્સ બચપનમાં શીખ્યા હતા કે કોઈ મુશ્કેલ આવે તો મોલાનું નામ લેવાનું, ક્યારે કોઈ બીમારી આવે તો મોલાનું નામ લેવાનું, ગુનાને અહેસાસ થાય તો મોલાનું નામ લેવાનું. પણ આ બધી સમજ જે હતી ને, આ બહુ બેસિક હતી. કેમ, આપણે મુશ્કેલ શું હોય, બચ્ચા હોય તો એક્ઝામ થી ને, અને યા કોઈ એવું નવો કામ કરવો છે, નવો પ્રોજેક્ટ છે, અસાઇનમેન્ટ છે, આ મુશ્કેલ છે, તેના માટે દુઆ કરવાની. પણ આ બધી બહુ નાના રીઝન્સ છે. ઇમામની યાદગીરી યા ઇમામથી દુઆ જે આપણે કરીએ અને આ બધી ચીજો માટે કરીએ, તો આ તો દુનિયાની ચીજો છે, પાણી ચીજો છે. તો શું ઇમામ દુનિયાના અંદર આપણા માટે આવ્યા તો આપણો પ્રોજેક્ટ સક્સેસફુલ થાય, કે આપણું બિઝનેસ સગવડ સફળ થાય, કે આપણી તબિયત જે ખરાબ થઈ ગઈ હોય એ ઠીક થાય, આ બધું જ માટે આવ્યા છે ઇમામ? ઇમામ ફરમાવે છે કે અમે અહીંયા જે આવ્યા છીએ આ દુનિયામાં, તમારા રૂના ડોક્ટર છીએ, અમે તમારી રૂ માટે આવ્યા છીએ. તો જ્યારે આપણે આ ચીજને, આ ફરમાનને સમજીએ અને આપણે ઝિકરનો જે ક્વેશ્ચન કરીએ છીએ,
તો પછી સમજ પડશે કે જ્યારે આપણી એલની ઉંમર નાની હતી ત્યારે આપણે જે દુનિયાની બધી મુશ્કેલ છે, દુનિયાની બીમારી છે, દુનિયાની ખાહિશાત છે, એ બધી આપણા માટે મોટી હતી અને આપણે આ ચીજોના માટે ઝિકર કરતા હતા. જ્યારે આપણી એલ્મના અંદર ઉંમર વધે ત્યારે આપણે ખબર પડે કે જે અસલ મુશ્કેલ જે છે ને એક મોમિન માટે એ ઇમામથી દૂરી છે. અને ત્યારે એને સમજમાં આવે છે કે ઇમામની દૂરીને ઘટાડવા માટે મને ઝિકર કરવાની બહુ સખત જરૂર છે. કેમ કે જ્યારે હું ઝિકરમાં રહું છું તો ઇમામની યાદમાં રહું છું, પણ જ્યારે હું ઝિકરને મૂકી દઉં છું તો દુનિયાના કામમાં ગુલતાન થઈ જાઉં છું. દુનિયા તો જબરી છે, બહુ આપણે બિઝી રાખે, ટકે ટકે એવું એવી ચીજો દુનિયાની સામે લાવે, એવી બી મુશ્કેલ લાવે, એવી બી ચીજો લાવે સામે કે આપણે ક્યારે બી ઝિકરમાં યાદગીરીમાં ન રહી શકીએ. તો ખબર પડી કે બહુ મોટી મુશ્કેલ તો યાદગીરી ઇટસેલ્ફ છે. કેમ કે મોલા ફરમાવે છે કે યાદગીરી રાખવાનું કામ બહુ જ કઠણ છે, કેમ કે શેતાન તમારી પાસે પાછળ જ લાગેલો છે. એ તમને જોઈને અસેસ કરીને પછી તમારી કમજોરીને જોઈને તમને એ ગફલતમાં નાખે છે. તો જ્યારે આ સમજ પડી તો ખબર પડી કે ઝિકર આપણે કરવું જોઈએ જ્યારે આપણે સમજ આવે કે રૂહાની અને અક્કલની મુશ્કેલાત શું છે, એના માટે ઝિકર કરવું જોઈએ. તો કહેવાનો મકસદ શું કે જ્યાં સુધી એલની ઉંમર નાની છે, ફિઝિકલી ઉંમર ભલે ને 10 વર્ષની હોય કે 80 વર્ષની હોય, જ્યાં સુધી એલની ઉંમર નાની છે ત્યાં સુધી ઝિકર જે છે એ બધું દુનિયાની ચીજો માટે થતું હોય. હવે અહીંયા એ મકસદ નથી, આપણે એમ નથી કહેતા કે દુનિયાની મુશ્કેલ ન આવે તો આપણે મોલાનું નામ ન લઈએ. દુનિયાની મુશ્કેલ આવે તો બી મોલાનું નામ લઈએ છીએ, પણ મોમિન જે છે ને એ દુનિયાની મુશ્કેલને સમજે છે કે આ દુનિયાના અંદર મને આવશે છે. કેમ આવશે મારા પાસે? મને મારું ટેસ્ટ લેવા માટે કે હું સબર કરું છું કે હું કમ્પ્લેન કરું છું. જીવી મુશ્કેલ આવે આપણે મોલાથી દુઆ માંગીએ, પણ આપણી સૌથી ઉપર ઊંચી દુઆ એ હોય મોલા કે તું મને શુકર ગુજારીમાં રાખ. મોમિન હશે એ કમ્પ્લેન નહીં કરશે, શુકરમાં રહેશે. તો મકસદ આ વાત કરવાનો એ છે કે જ્યારે એલ્મની ઉંમર નાની હોય તો એ હિસાબે દુનિયાવી મુશ્કેલ, દુનિયાવી બીમારી, નીચેના ગુના, ગુનાના અંદર બી દરજા છે, ગુનાના અંદર બી દરજા છે. જ્યાં સુધી આપણે એલમાં આગળ ન વધીએ ત્યાં સુધી આપણે ગુનાની બી સમજ નથી આવતી. તો જ્યારે આપણે એલ્મ હાસિલ કરીએ તો ખબર પડી કે આ મન તો મહાબળવંત કહીએ, યા નફ્સ છે, યા નફ્સે અમારા છે, જે બી આપણે નામ લઈએ, પણ આપણે સમજીએ છીએ શું વાત કરીએ છીએ કે જ્યારે આપણે આપણો નફ્સ ગુલામ બનાવે છે ને આપણે નફ્સની ગુલામીમાં લાગી જઈએ છીએ, આપણે ભૂલી જઈએ છીએ ઇમામે. તો ત્યારે આપણે સમજ પડી એલમાં કે મારી મુશ્કેલ તો એ છે કે મને આ નફ્સથી નિજાત જોઈએ છે, આ મન મહાબળવંતથી નિજાત જોઈએ છે. મોલા આ તો બહુ મોટો અઝદો છે, એને હું કેવી રીતે મારું? ઝિકર જે છે આ મુશ્કેલને એક મોમિનના માટે આસાન કરે છે. તો એ મોમિન જે છે એ આ મુશ્કેલ માટે ઝિકર કરશે. પછી એ મોમિન છે ને એ સમજશે કે મારા અંદર રૂહાની બીમારીઓ શું છે. તો આપણે તમે સવાલ કરશો કે રૂહાની બીમારી શું છે, તો આપણે એ ફરમાન જે કરતા હતા એમાં ઇન્શાલ્લાહ કન્ટિન્યુ કરશું કે આપણે વાંચ્યું હતું કે ખોટું બોલવું કે ગીબત કરવી કે હસદ કરવી આ બધી બીમારીઓ છે. જો દુનિયાની બીમારી આપણે કહે ને બ્લડ પ્રેશર વધી ગયું કે કોલેસ્ટ્રોલ વધી ગયું કે ડાયાબિટીસ થઈ ગયું, આ ફિઝિકલ બીમારીઓ છે, દેખાય છે, એનું ટ્રીટમેન્ટ છે, દવા દારૂ કર્યું ને ઠીક કર્યા. હસદ જે છે અંદરથી કોઈ દેખાતું નથી, પણ એ અંદર અંદર દિમકના જેમ રૂને ખાઈ જાય છે. હસદ જે છે એ દેખાતી નથી પણ બહુ ખતરનાક બીમારી છે. એવી રીતે ગીબત છે, કીના, ખોટું બોલવું, આ બધી રૂહાની બીમારી છે. જેમ ઉપરથી આપણે કોઈને દેખાશે ને, ઉપરથી તો આપણે બધા બહુ સારા લાગે, આ અંદરની બીમારીઓ છે, રૂહાની બીમારીઓ છે. એ દીમકના જેમ આપણે આસ્તે આસ્તે આસ્તે, કેમ દીમક હોય તો શું કરે, એ અંદરથી ઘરને ખોખલો કરી નાખે અને પછી અચાનકથી એ ઘર કોલેપ્સ થઈ જાય, ખતમ થઈ જાય. એવી રીતે જી મોમિનને આવી રૂહાની બીમારીઓ લાગેલી હોય અને જ્યારે એ ઇલ્મ લેવા માંડે, એને સમજ આવવા માંડે કે મારી આ ભૂલ છે, મારા અંદર આ બીમારી છે, મારા અંદર આ બીમારી છે, પછી એ મોમિન દુઆ કરશે આવી બીમારીઓની શફા માટે. દુનિયા બીમારી તો આવશે ને જશે, બદન છે તો બદનમાં પ્રેશર બી થશે ને ડાયાબિટીસ બી થશે ને જી બી છે થશે,
અને નહીં બી થાય તો વાંધો નહીં, થાય બી તો વાંધો નહીં. મોમિનજી છે પોતે ખુશાલીમાં રહે છે, પોતાની કેર કરે છે, માવજત કરે છે, પણ એની જે ખાહિશ, એની જે ફોકસ છે હવે રૂહાની બીમારીથી શિફા પાવાનું છે. પછી એ મોમિનને જ્યારે ઇલમમાં આગળ વધે તો ખબર પડે કે ભાઈ રૂહના બી ગુના છે, જિસમમાં તો ગુના હતા, રૂહના બી ગુના છે. તો પછી એ પોતાની રૂહને ગુનાથી બચાવવા માટે એ એવી દુઆ અને જિક્ર કરે છે કે પોતાની રૂહને ગુનાથી પાક રાખે. અને પછી આગળ જાતા 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 સફર પર હાલતા હાલતા ઇલ્મ લેતા લેતા જિક્ર કરતા કરતા એવી મંઝિલ આવે છે કે જ્યારે દિલમાં ઇમામ માટે મોહબ્બત પેદા થાય છે, ઇશ્ક પેદા થાય છે. અને જો ઇશ્ક માટે છે ને ક્રાઇટેરિયા છે, આપણે ક્યાંક બહાર જતા હોય અને કોઈ ભાઈ માણસ કોઈ ગુજરી જાય, બહુ જ હેન્ડસમ હોય કે બહુ જ પ્રિટી, આપણે આહ સો બ્યુટિફુલ, રાઈટ, આપણે જોતા જ રહીએ કે બહુ બ્યુટિફુલ છે. પણ જ્યારે એ પર્સન આપણા બાજુમાં આવીને આપણેથી કોઈ વાત કરે ને પછી એવી કાકડા ને જેવી અવાજ હોય તો આપણે કે ના બાપરે બાપ, આ શું થઈ ગયું, આ જેવું દેખાતું તેવું તો છે નહીં. આ મિસાલ, આ ભૂંડી મિસાલ દેવાનો મકસદ એ છે કે આપણે અચાનકથી કોઈ ચીજ સારી જરૂર લાગી જાય છે, પણ જ્યારે આપણે એ ચીજ સાથે ટાઈમ વિતાવીએ તો આપણે એ ચીજ છે કે એ પર્સન છે એના લક્ષણ ખબર પડે, અને પછી આપણે ખબર પડે કે ભાઈ જે દેખાતું હતું ને જે છે ને એ ભાઈ મળતું નથી, આ મને હવે નથી ગમતું, જે મારી આંખોને દેખાતું હતું એ મારા જીવને હવે સારું નથી લાગતું, મને આનાથી ડિસ્ટન્સ કરવું છે. તો મકસદ આ કહેવાનું, આ મિસાલ દેવાનું આ છે કે જ્યાં સુધી આપણે ઇમામને ઓળખશું નહીં ત્યાં સુધી ઇમામનું ઇશ્ક આપણા દિલના અંદર મજબૂત નહીં થશે. એક લેવલ સુધી હર ઇસ્માઈલી ભાઈ અને બેન આપણે પૂછશું કે ભાઈ ઇમામથી મોહબ્બત છે, તો કહેશે હા બિલકુલ મોહબ્બત છે, આઈ લવ ઇમામ ધ મોસ્ટ, હા ઠીક છે. પણ જ્યારે આપણે મોલા બચાવે આપણે ટેસ્ટથી, પણ આપણે જ્યારે ટેસ્ટમાં આવી જઈએ તો આપણે ફેલ થઈ જશું, કેમ કે ઇશ્કની જે માના છે એ બહુ ઊંચા લેવલની માના છે. અને હકીકી ઇશ્ક ત્યારે થાય જ્યારે આપણે ઇમામને ઓળખીએ, જે એટ્રીબ્યુટ છે ઇમામના, જે ઇમામના સિફાત છે, ઇમામની ખૂબીઓ છે, જ્યાં સુધી આપણે ઇમામની ખૂબીઓ નહીં ખબર પડશે ત્યાં સુધી આપણે જે ઇશ્ક ઇમામથી થવું જોઈએ એ આપણે નહીં થઈ શકશે. હા, દુનિયામાં આપણે જોઈએ છીએ ઇમામમાં કેટલી કેટલી ખૂબીઓ છે, ફિઝિકલ ખૂબીઓ છે, પણ ઇમામ જે છે આપણો રૂહાની માં અને બાપ છે. અને ઇમામ ચાહે છે કે ફિઝિકલી દુનિયા મને ભલે ઓળખતી હોય, તમે બી ઓળખો છો, પણ મને રૂહાની તોર પર ઓળખો. જ્યારે આપણે રૂહાની તોર પર ઇમામની ઓળખ અને ઇમામને સમજીએ ત્યારે જે લેવલનો ઇશ્ક ઇમામથી થાય ને એ બહુ સ્ટ્રોંગ હોય, બહુ પાવરફુલ હોય. એવો ઇશ્ક આસાનીથી તૂટી ન શકે. એવું કહીએ ને આપણે પીરમાં જ્ઞાનમાં સાંભળીએ કે ઇશ્ક તો હૈડો ખોરી ખાઈ રે, તો એવો ઇશ્ક કે અંદર એ અંદર એવો સ્ટ્રોંગ પાવરફુલ એવો ટ્રી હોય કે એને કોઈ બી એની જગાથી હલાવી ન શકે, તો એ આગળ જઈને એવો ઇશ્ક આવે. જે આશિક હોય ને એ હંમેશા મસ્તીમાં હોય, જે આશિક હોય એ હંમેશા એક નશામાં હોય, એક એવી અજીબ ગરીબ એની અંદર ઇબાદત ચાલતી હોય, જિકર ચાલતું હોય, અજંપ્યા જાપ હોય, એ ઈશ્કમાં પોતે પોતે જિકર કરતો જ હોય, કરતો જ હોય. આ મંઝિલ છે આપણી બધાની ચાહત છે, આ આગળની મંઝિલ છે અને એના અંદર આપણે આગળ વધવું છે. રસ્તો શું છે? ઇલ્મ, ઇલ્મ અને અમલ. અમલ કરતા આવ્યા અને ઇલ્મનો લીધું તો ઇલ્મી ઉંમર ન થઈ, ભલે ને ફિઝિકલી આપણે 80-90 વર્ષના થઈ ગયા હોય, પણ ઇલ્મથી સમજ આવે છે કે મુશ્કેલ શું છે, બીમારી શું છે, ગુના શું છે. જ્યારે આપણે આ સમજી ગયા તો જે સવાલ થયું હતું કે કયો જિકર ક્યારે કરવું જોઈએ, એ ડિપેન્ડ કરે છે ઇલ્મી ઉપર, ઉંમર ઉપર. હવે કોઈ મને કહે કે મને આ દુનિયામાં મુશ્કેલ છે, મને શું તસ્બી કાઢવાની, હું કશું મુશ્કેલ આસાન નહીં, પણ જેવી નિયત હોય ને એવી જ મુરાદ હોય. મુશ્કેલ શું હતી, એ નિયત શું હતી કે મારું આ મુશ્કેલ છે, દુનિયાવાને તકલીફમાં આવી ગયા છે, એ મુશ્કેલ આસાન થાય, મોલા દેવા વાળો છે, દેશે. તો જિકર જે છે આપણી નિયત શું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. આ તો એક આન્સર થયું. બીજું,
જિક્ર ઘણી જાતના છે, સ્પેશિયલી આપણે જે ઇન્ડો પાકની જમાત છે, પીસદીનની આપણે જે ઇસ્માઈલી છીએ ટ્રેડિશનથી, આપણે કુરાનના ઝિકરની એટલી સમજ નથી, પણ કુરાનમાં આટલા બધા ઝિકર છે, એટલા બધા ઝિકર છે ને એટલા બ્યુટિફુલ ઝિકર છે કે આપણું આપણા અંદરનું હૈડો જે છે ને હલી જાય. ફોર એક્ઝામ્પલ, આપણે લાસ્ટ સેટરડેના આપણે કરતા હતા, રબના અતમિમ લના નૂરના, કે મારા રબ મારા માટે તું મારો નૂર પરફેક્ટ કરી નાખ, કમ્પ્લીટ કરી નાખ, કેવી દુઆ છે. ક્યારે આપણે આ ઝિકર સાંભળ્યું હતું? આપણે બધા નૂરના તલાશ કરવા વાળા છીએ, નૂરના પુજારી છીએ, અને એવી કોઈ ઝિકર મળી જાય અને આપણે કે મોલા તું મારા માટે મારો નૂર કમ્પ્લીટ કરી નાખ ને, મારા માટે મારો નૂર પરફેક્ટ કરી નાખ ને, તારા બચ્યા છીએ તો નૂર તો છીએ, કચરો તો છે મોલા, પર તું મારા માટે મારો નૂર કમ્પ્લીટ અને મુકમ્મલ કરી નાખતો. મતલબ શું ખબર છે? એનો મતલબ શું થયું? એના બહુ ઊંચા મકામ પર એનો મતલબ થયું, મોલા તું મને અસલ મકામમાં પહોંચાડી નાખ ને, તું મને તારા સાથે એક કરી નાખ ને. આવી દુઆ જિંદગીના અંદર આપણે કે ભાઈ કોઈ મરી જાય ને ત્યારે આપણે દુઆ કરીએ, બટ ઇમેજિન કે આ દુઆ આપણે કરીએ આપણી જિંદગીમાં, આપણા માટે, આપણા ભાઈ બહેનો માટે, આપણી જમાત માટે, કે રબ ના મિમલન ના નૂર ના વકફિલ ના, કે તો મારો ગુના બી માફ કરી નાખ, કેમ ગુના જ આપણે આડે આવે ને. તો કહેવાનો મકસદ એ છે કે ઝિકર જે છે એ ઘણી જાતના છે. જેની જેવી ખાહિશ હોય કે ઝિકર લર્ન કરે, વધારે શીખશે, વધારે મજા આવશે. અને કોઈ મને સવાલ કર્યો કે ભાઈ આપણે કહીએ છીએ ને બસ યાદી તું રેમ કર, યા મોલા ફઝલ કર, માં બધું નથી આવી જતું? બેશક બધું આવી જાય છે. તો શું જરૂર છે આપણે નવા ઝિકર શીખવાની? મને લાગે છે શીખવાની, અને હું દુનિયાની મિસાલ આપીશ. જ્યાં સુધી આપણે દુનિયાની મિસાલથી ચીજોને નહીં સમજશું ને, ત્યાં સુધી આપણે આ મુશ્કેલ ચીજો સમજ નહીં આવશે. તો દુનિયામાં હોય જે મિસાલ દીધી કે અગર મને નિહારી પસંદ છે, મને કોઈ કે નાસ્તામાં નિહારી ખાવ, હું કહીશ હા આપો ખાઈશ, બપોરના નિહારી હા ખાઈશ, રાતના નિહારી ખાઈશ, ઠીક છે. બીજે દિવસથી પાછી નિહારી, પાછી નિહારી છે, ઓકે ખાઈ લે છે, બપોરથી પાછી નિહારી, રાતના પાછી નિહારી, ત્રીજા દિવસે નહીં ભાઈ હવે મને નિહારી નથી ખાતી, મારી બિલકુલ જે મને ફૂડ પસંદ નથી ને નિહારી થઈ ગયું. કેમ? કે ઘડી ઘડી એ જ ખાધું. આ ઇન્સાનનો નેચર છે કે જ્યારે આપણે કોઈ ચીજ વધારે કરીએ તો આપણા મનથી ઉતરી જાય. જ્યારે આપણે એક જ ઝિકર બરાબર કરતા હોઈએ તો શું થાય? આપણે તોતાના જેમ ઝિકર કરતા હોઈએ. કેમ? કે આપણે આદત થઈ ગયા છે, આપણે મિકેનિકલ થઈ જાય છે, આ હ્યુમન આપણા નેચરના અંદર છે. તો એટલે જરૂરી છે કે આપણે વધારે ને વધારે અલગ અલગ ઝિકર શીખે, એના ટ્રાન્સલેશન, એની મિનિંગના સાથે. પછી જેવી આપણી જીવની હાલત હોય એવું ઝિકર કરી, ક્યારે આપણે ઈશમાં આવ્યા, મસ્તીમાં આવ્યા, દિલમાં એવું ખાહિશ થઈ કે મોલા મને બી ઈશ જોઈએ છે, તો આપણે ઝિકર કર્યું નૂર ઈશ્ક નાર ઈશ્ક, કે મોલા તું મને નૂરનો ઈશ્ક દે, ઈશ્કના આંસુ દે, ઈશ્કનો આગ દે, ઈશ્કનું મ્યુઝિક દે. આ બી એક ઝિકર છે. જેવી રીતે આપણે નૂરની વાત કરી, નૂરનું બી ઝિકર છે. તો કહેવાનો મકસદ એ છે કે જેવી આપણી જીવની હાલત હોય એવા ઝિકર કરવામાં ફાયદા છે. જ્યારે આપણે અહેસાસ થઈ જાય કે આપણે રૂહને જરાય તરક્કી નથી આપી, રૂ આપણું જે છે બહુ મેલનરિશ છે, કેમ કે બદન તો ખાઈ પીને મોટું તળંગું બની ગયું છે, પણ રૂની શું હાલત છે? એક બચ્ચું હોય ને જેને ક્યારે દૂધ ન પીરાયું હોય, કમઝોર એકદમ લાગે, પિક્ચરમાં દેખાડે ને આફ્રિકામાં બચ્ચા, મેલનરિશ બચ્ચા, એના કરતા બદતર આપણી રૂ દેખાતી હોય. ક્યારે દેખાય એ સમજ, ક્યારે સમજ આવે? જ્યારે આપણે ઇલ્મ હાસિલ કરીએ, ત્યારે આપણે જોઈ શકીએ કે આપણી રૂની આવી ખરાબ હાલત છે. પછી બહુ રોવો આવે, દિલમાં બહુ દુઃખ થાય કે મોલા ક્યારે હું એ રૂને ખાવાનું ન ખરાબ, ક્યારે એને એમ ન દીધું, પાણી ન દીધું, આવું તરસ્યો રાખું હું, તરસથી શું થાય? માણસ મરી જાય, રૂ મરી જાય. તો જ્યારે એવું અહેસાસ થયું ત્યારે શું ઝિકર કર્યું? લા ઇલાહા ઇલ્લા અન્ત સુબહાનકા ઇન્ની કુંતુ મિનઝ ઝાલિમીન, કે મોલા હું પોતે મારી રૂહ પર ઝાલિમ છું, મોલા બીજા કોઈને ક્યાં કહેવા જાઉં, કોઈનું વાંક થોડી છે, હું એ પોતે જ ખૂબ જુલમ કર્યા છે. અને આંખોથી ઝાર કતાર આપણે આંસુ જાય, કેમ? સમજ આવી ગઈ. તો કયો ઝિકર કયા વખત ઉપર કરવો જોઈએ, ઝિકર શીખવા જોઈએ. અલગ અલગ જાતના બહુ સારા સારા ઝિકર છે, અને એમાં એક્સરસાઇઝ થાય આપણા બ્રેનની બી, કે આપણે શીખી રહ્યા છીએ. લર્નિંગ કીપ્સ અસ યંગ. આપણા બ્રેનની એક્સરસાઇઝ માટે આજકાલ કેટલી બધી ચોપડીઓ આવે કે ભાઈ સિનિયર છે તો આ એક્સરસાઇઝ કરો, ઓલી એક્સરસાઇઝ કરો. ઠીક છે, ઝિકર બી તો શીખી શકીએ છીએ ને, એના પ્રોનાઉન્સિએશન બી શીખી શકીએ છીએ, એના માયના બી શીખી શકીએ છીએ, લખી શકીએ છીએ, યાદ કરી શકીએ છીએ. આપણા માટે કંઈ કમી નથી, ઘણું છે આપણા માટે એક્સરસાઇઝ કરવા માટે.
જ્યારે આપણે આપણે દિમાગની વર્જિશ કરીએ, બ્રેનની, અને શીખીએ આ ઝિકર, અને પછી જેવી રૂહની હાલત હોય એવા ઝિકર કરીએ, તો શું થાય ખબર છે? તરત જ કનેક્શન થાય. તો બીજો જે સવાલ છે ને એ હતો કે ઝિકર ક્યારે પાવરફુલ હોય. ઝિકર ત્યારે પાવરફુલ થાય જ્યારે આપણે એનાથી કનેક્ટેડ હોઈએ, એના માયના સાથે આપણે દિલથી એકદમ એક થઈને ઝિકર કરીએ. જીભથી ઝિકર તો ઘણા કરે છે, પીયું પીયું તો સબ જુગ કરે, પણ પીયું ના પાવે કોઈ. જીભ જપનતા જો પીયું મિલે તો સિર સાઠા ના હોય. કેમ પી રહ્યા સમજાયું આપણે? શું આપણે ખબર નથી આ ગીનાની? બરાબર ખબર છે, પણ ક્યારે આપણે એમથી આના અંદર જે ઊંડા માયના છે સમજ્યા નથી. આપણે ઝિકર શીખવા અને એને બરાબર પ્રેક્ટિસ કરવાની, અને કેમ કે ઝિકર અલગ અલગ માયનાના સાથે છે, તો જેવી આપણી જીવની હાલત હોય એવા ઝિકર કરવાના, અને ગિરિયાઝારીના સાથે આંખોથી ઝારો કતાર આંસુ જાતા હોય. કેમ આપણે શું જરૂર છે ગિરિયાઝારી કરવાની? આપણો જે દિલ છે ને, દિલ એને ધોવા માટે એક જ પાણી જાય છે, એમાં આપણી આંસુઓનો પાણી. પીરે શું કીધું? કપડા ધોવે તો ક્યાં હોવા, દિલ ધોવે શું પાર. તો દિલને અગર ધોવું છે, દિલને અગર પાક કરવું છે, તો પાણી તો એક જ જગાથી મળે છે, અને એ આંખોનું પાણી છે. કેમ? આંખથી આંસુ ત્યારે આવે કે જ્યારે દિલમાં લાગતું. તો જ્યારે આપણે ઝિકર કોઈ બી કઈ બી ટાઈમ ઉપર કરતા હોય, પણ દિલથી કરતા હોય, એનો ફાયદો છે. પોપટના જેમ કરતા હોય તો કરો કે ના કરો કાંઈ ફાયદો નથી. શરૂ શરૂમાં આપણે જેવી દિલની હાલત હોય ને એવું ઝિકર થવું જોઈએ, પણ આહિસ્તા આહિસ્તા જ્યારે આપણે એમની ઉંમર વધતી જાય, પછી કોઈ ફરક નથી પડતું કે ક્યુ ઝિકર કરી રહ્યા છીએ. જે બી ઝિકર કરીએ એ ઝિકરના સાથે એક થઈને ઝિકર કરીએ, એક મન થઈ જાય એના અંદર, એક ઈશ્કથી એની સમજના સાથે એક થઈને જ્યારે ઝિકર કરીએ, ત્યારે એ ઝિકર જે છે એ તરત જ ઉપર જાય છે. જો ઝિકરના ઉપર, હર ઝિકર છે ને લિવિંગ છે. આપણે યાદ રાખવું પડશે કે આપણા મઝહબના અંદર એવરીથિંગ ઇઝ લિવિંગ. એવરી વર્ડ આપણે કહીએ ને કલિમા, એ લિવિંગ છે. તો જ્યારે આપણે કોઈ ઝિકર કરીએ, જેવી રીતે આપણે કીધું ઝિકર અલ્હઈ કર્યું, શાહે કરીમ અલ અકરમ કર્યું, આ ઝિકર બધા લિવિંગ ઝિકર છે. તો લિવિંગ ઝિકર કેવી રીતે, શું મતલબ છે આનો? આનો મતલબ એ છે કે હર ઝિકર ઉપર એક ફરિશ્તો બેઠાયેલો હોય છે, અસાઇન કરેલો હોય છે. તો મોમિનને ઝિકર જે છે ને એક ક્વોન્ટિટીમાં કરવાનું હોય. મોમિન ઝિકર છે એ ક્વોન્ટિટીમાં કરવાનું હોય. એક વખત, દસ વખત, અગિયાર વખત કે સો વખત, નહીં હજાર વખત, દસ હજાર વખત, 1,24,000 વખત ઝિકર કરવાનું હોય. જ્યારે આપણે એવી ક્વોન્ટિટીમાં ઝિકર કરીએ, તો ઝિકર ઉપર જે ફરિશ્તો બેઠેલો હોય ને એ જાગી જાય, એ આપણા સાથે આપણો દોસ્ત બની જાય. કેમ કે એવું નથી કે ફરિશ્તો સૂતેલો હોય છે, આપણી રૂહ સૂતેલી હોય છે, અને આપણી રૂહ જેટલી, જેવી આપણી રૂહની હાલત હશે, જેટલી આપણી એલની ઉંમર હશે, એટલું ક્વોન્ટિટીમાં ઝિકર કરીને પોતાના અંદર જે મકામ છે એ ફરિશ્તાનું એને સુજાગ કરવું પડે. એ ફરિશ્તો પછી આવી જાય, જાગી જાય, અને પછી આપણે મદદગાર થઈ જાય. આપણે બધા બે ફરિશ્તા સાથે પેદા થયા છીએ, પણ ઇમેજિન કરો કે કોઈ મોમિન હોય ને ખૂબ ઝિકર કરતો હોય, સમજીને ગિરિયાઝારી સાથે, એલના સાથે, પછી એક ઝિકર ને જીવતો કરે, બીજો ઝિકર ને, ત્રીજો, દસ દસ ફરિશ્તાને પોતા ભેગો રાખતો હોય. એ મોમિન ક્યારે ઝિકરને ભૂલે? એ મોમિન ક્યારે નફ્સની બાજીમાં આવે? કેમ? ફરિશ્તા બરાબર યાદ દેરાવતા હોય, ભૂલ નહીં, છેતરી નહીં જા, સુજાગ રહે, તરત એને યાદ દેરાવતા હોય. એટલે ઝિકરની બહુ અહેમિયત છે કે ઝિકર કરીને પોતાને સુજાગ રાખવાનું, અને પોતાને જે આર્મી ઓફ અલ્લાહ, જે આપણે કોન્સેપ્ટ શીખા કે ખુદાનું લશ્કર હોય, તો ખુદાનું લશ્કર હોય, ખુદાનું લશ્કરની સાથે આપણે કનેક્ટ થવું પડશે ને, કે પોતે આર્મી બનીને, પોતે એટલું મહેનત કરી ઝિકર ઇબાદત, પોતે આર્મી બનીને, અને પછી આર્મીના ભેગા થઈ ગયા, હવે આર્મીની પૂરી હેલ્પ આપણે મળે ને, તો એવી રીતે આપણો ફાયદો થાય. તો શરૂ શરૂના અંદર આપણે જેવી આપણી દિલની હાલત હોય, દુનિયાની મુશ્કેલ હોય, દુનિયાની બીમારી હોય, એની દુઆ કરીએ, પછી દુઆ કરતા કરતા, ઝિકર કરતા કરતા આપણે રૂહ પર આવી જાય. કેમ કે હવે ઇલ્મ આવી ગયું છે, જ્યારે ઇલ્મથી સમજીને ઝિકર કરીએ,
તો આહિસ્તા આહિસ્તા હર જિકર સાથે આપણે પછી કનેક્ટ થઈ શકીએ, કેમ કે આપણી સમજ આવી ગઈ છે અને આપણી આદત થઈ ગઈ છે કે જિકરમાં ટાઈમ રાખવાનું છે, ક્વોન્ટિટીમાં જિકર કરવાનું છે અને ગિરિયા ઉજાઈ સાથે જિકર કરવાનું છે. બહુ મુશ્કેલ છે આ વાતને આપણે યાદ રાખવાની કે દુનિયાબાને જે છે રોવાને ખરાબ સમજવામાં આવે છે. પણ કેવી અજીબ વાત છે કે જ્યારે આપણે બહુ ખુશ થાય ને, બહુ જ ખુશ થાય તો આપણે રોવા માંડીએ, જ્યારે બહુ તકલીફમાં હોય, પેનમાં હોય ને, તો રોવા માંડીએ. રોવું છે એક એક્સપ્રેશન છે, જે મોમેન્ટના માટે રોવું છે, જે ગિરિયા હજારીની જે વાત કહેવામાં આવે છે એ ઈશ્કનું રોવું છે. અને મોમેન્ટની જે ગમ છે ને, જે ફિરાકનો ગમ, જુદાઈનો ગમ એના અંદર ભરેલું જે છે ને, એ જુદાઈના ગમના વાસ્તે એ રોતું હોય. તો ગિરિયા હજારી વગર આ ચીજની સમજ, આ ચીજનો ફાયદો બહુ મુશ્કેલ છે. એટલે જ આપણે જમાતખાના અંદર ગિરિયાઝારીની તસવીર સવાર અને સાંજ બરાબર કાઢીએ, કેમ કે વગર આપણી આંખો નમ થયેલી હોય અને આપણે જીભથી બધું કરતા હોઈએ તો દિલના અંદર તો કાંઈ નથી થતું. તો પીરે ફરમાવે ને, કપડાં ધોવે તો ક્યાં હોય, દિલ ધોવે તો આવે કે પોતાના મનમાં ખાંડ ખાસ કે જમાતખાને જાસ કે તું જિકર કરસ અને હાલત અંદર દિલની તો એ જ નહીં છે, તો શું શું ફાયદો, પોતાને શું મોટું કહે છે, કપડાં ધોવે તો શું નવાઈ કરી, દુનિયાના આટલા કામ કર્યા, દુનિયામાં આટલા મોટા બની ગયા, તેમાં શું ફાયદો, કઈ ફાયદો તો નથી. તો આ વાતની જે સમજ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જિકર ક્યારે પાવરફુલ થાય કે આપણે એને ટાઈમ આપીએ, એમથી શીખ્યા માયના, એનું એનું જે મગ્સ છે, એક તરજમો હોય અને એક માયના હોય, એ આપણે બરાબર શીખ્યા. પછી આપણે શીખવાના બાદ એ જિકરને ક્વોન્ટિટીમાં કર્યું અને ગિરિયા હજારી સાથે કર્યું, ત્યારે આપણે જે જિકરનો ફાયદો થવાનો હશે એ બરાબર ફાયદો થશે. પછી જે બીજો સવાલ હતો એ ઇસ્મે આઝમના કમ્પ્લીટ કરવાનો સવાલ હતો કે એ શું મતલબ કે ઇસ્મે આઝમ કમ્પ્લીટ થઈ જાય છે. તો આ બહુ સિમ્પલ આન્સર છે કે આપણે જોયું છે કે જમાતમાં એવા ભાઈ બહેન છે જે લોકો ચિઠ્ઠી બદલાવા જાય, ચિઠ્ઠી બદલાવા જાય મતલબ એ લોકોને ઇસ્મે આઝમ મુકમ્મલ થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું અને હવે એ લોકો બીજા ઇસ્મે આઝમ લેવા જાય છે. એવી રીતે બાતિનના અંદર બી ઇસ્મે આઝમ દેવામાં આવે છે, એવા બી મોમેન્ટ છે જે લોકોને બાતિનના અંદર ઇસ્મે આઝમ દેવામાં આવે છે. જ્યારે આપણે જોઈએ છીએ જમાત ચાઇનાના અંદર અને રશિયાના અંદર એ લોકોના પાસે કેવી રીતે ઇસ્મે આઝમ એ લોકોને મળતા હતા, એ લોકોના બાતિનમાં મળતા હતા, તો એ લોકો બી જ્યારે પોતાનું એક ઇસ્મે આઝમ કમ્પ્લીટ કરે, કોઈ મોમેન્ટ અહીંયા બી એક્ઝામ્પલ દેવામાં આવે કે મોલા નોતામાં જતા એ લોકો પાસે ફિઝિકલી ઇસ્મે આઝમ નહોતું મળતું હતું, એ લોકોની ખ્વાહિશ હતી કે એ લોકો આગળ વધે, નોરમાં આગળ વધે, તો એ લોકોને બાતિનમાં ઇસ્મે આઝમ મળતું હતું અને બાતિનમાં પછી બાતિનમાં બી ચિઠ્ઠી બદલાય. આ બધું મુમકિનાતમાંથી છે. પછી જે બીજો ક્વેશ્ચન હતો એ હતો કે આપણે એમ વાત કરી હતી કે જ્યારે આપણે ઇલ્મ હાસિલ કરીએ ને, તો ઇલ્મથી છે ને અક્કલ આપણી સારી થાય. અને ઇમામ બહુ એમ્ફસાઇઝ કરે છે, આપણે હાજરીમાના પ્રમાણમાં છીએ કે સુલતાન અમરશાના પ્રમાણમાં છીએ, ઇન્ટરલેક્ટની બહુ જ અહેમિયત છે, વગર ઇન્ટરલેક્ટ કાંઈ આપણું વળવાનું નથી. અને આપણે એમ સમજ્યા કે અક્કલ જે છે ને સારી થાય એમના દ્વારા. તો ક્વેશ્ચન આવ્યું હતું કે આ શું મતલબ છે, એને સમજ આપણે હાંસલ કરવી છે. તો અગેન આપણે દુનિયામાં જઈએ, કેમ કે આપણે દુનિયાને જોઈએ છીએ, દુનિયાને આપણે આપણા સેન્સીસથી સમજીએ છીએ, તો એની એક્ઝામ્પલ છે ને બહુ જલ્દી આપણે સમજ આવે છે. મિસાલના તોર પર અગર આપણે સ્કૂલના બચ્ચાઓની મિસાલ રહી કે ઇન્ડિયામાં, પાકિસ્તાનમાં કે આફ્રિકામાં આપણે મિસાલ લઈએ કે હતા આપણે ક્યાંય, યુગાન્ડા, મને યાદ આવે છે યુગાન્ડામાં હતા આપણે, કંપાલામાં હતા, અને કંપાલાના જેટલા બધા બચ્ચા હતા બધા એ સ્કૂલમાં જતા હતા, આ ખાને સ્કૂલ છે વહા, તો બધા સ્કૂલમાં જતા હતા. અને અમુક બચ્ચા એ લોકોએ પોતે એ લેવલ કર્યા અને પછી કીધું કે મેં ભણવું નથી, મેં તો બિઝનેસ ચાલુ કરીએ છીએ, તો બિઝનેસ કરો. અમુક બચ્ચા હતા એ લોકો ઓ લેવલ કમ્પ્લીટ કર્યા અને પછી કીધું નહીં, નેરોબીમાં જશું અને વધારે આગળ ભણતર લેશું, આગળ ભણતર લીધું અને આગળ ભણતર લીધું. હવે એ બધા દોસ્ત જ્યારે ભેગા થાય, બધા ભેગા થાય તો ખબર પડી કે કોઈ છે ને બહુ મોટો બિઝનેસમેન બની ગયું છે, કોઈ ડૉક્ટર બની ગયું છે, કોઈ એન્જિનિયર બની ગયું છે, અને કોઈ અલગ 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 બધા. પણ જ્યારે આપણે એ મહેફિલમાં બેઠીએ અને આપણે અસેસ કરીએ કે જે માણસો પાસે ઇલ્મ વધારે છે,
જે લોકોએ ઇલ્મ વધારે લીધું છે એ લોકોએ તરક્કી વધારે કરી છે. તરક્કી ખાલી આપણે પૈસામાં કેલ્ક્યુલેટ નહીં કરશું, કેમ કે બિઝનેસમાં બી તરક્કી થઈ જાય છે, પણ એ બિઝનેસ બી વધારે કરેલું હોય એ લોકોની અક્કલ, એ લોકોનું ચાલચલન, એ લોકોની સમજ કેવી હોય છે, એ લોકોના એથિક્સ કેવા હોય છે. તો ઘણા બધા વેરિયેબલ્સ છે. આ એક્ઝામ્પલ દેવાનો મકસદ એ છે કે દુનિયાના અંદર જે ઇલ્મ હાસિલ કરે છે એ પોતાની દુનિયાને બહુ સારી બનાવી લે છે. કોઈ ડૉક્ટર બની ગયું, સર્જન બની ગયું, તો એ પોતાની લાઈફ ટાઈમ એની જે છે એ સેટ થઈ જાય છે ફાઇનાન્શિયલી, અને દુનિયાના અંદર એ બેઠા બેઠા એ પોતાને બહુ સારી રીતે રહે છે ઇન કમ્પેરિઝન ટુ અ ફ્રેન્ડ જે બિચારે જોબ કરે અને જોબમાં જેની ઘરની અતિ ગરજથી હાલી. તો એક મિસાલ છે અલગ અલગ. જે લોકો યુગાન્ડામાં રહી ગયા એક્ઝામ્પલ, અને અમુક લોકો લંડન વયા ગયા કે કેનેડા વયા ગયા કે અમેરિકા વયા ગયા, જ્યાં બી ગયા જે લોકો ઇલ્મ હાસિલ કર્યું એ લોકોની તરક્કી થઈને લોકો કેટલા આગળ વધી ગયા. તો જ્યારે આપણે દુનિયાના અંદર આવી રીતે વિચાર કરી કે જે લોકોએ દુનિયાનું એમ લીધું, દુનિયાની આવડતું શીખી, એ લોકો દુનિયાના અંદર બહુ આગળ વધી ગયા. એવી રીતે આપણે એ સમજવું પડશે કે જ્યારે કોઈ બી માણસ કોઈ બી જાતનું એમ લે છે ને, એ એમથી છે ને એની અક્કલ હોશિયાર થઈ જાય છે. કોઈ બિઝનેસમેન હોય એ સમજી જાય કે બિઝનેસ લોકેશનની અહેમિયત શું છે, બિઝનેસની સ્ટ્રેટેજીનો શું મતલબ છે. કોઈ જોબ કરવાવાળા, કોઈ સર્જન હોય તો એ સમજી જાય કે ભાઈ ક્યાં મને રેઝિડન્સી કરવાની છે ને ક્યાં મને સર્જરીનો વધારે એક્સપિરિયન્સ મળશે ને ક્યાં સિટીમાં મને વધારે પેશન્ટ મળશે. આ બધી મિસાલો છે કે એ સમજી જાય છે કે કેવી રીતે મને પોતાની સારાઈ માટે મને શું સ્ટેપ્સ લેવાના કે મારું જે જીવન છે ફિઝિકલી એ સારું ગુજરે. આ બધી એમથી અક્કલથી સમજમાં આવે છે. એમની ડેફિનેશન જ્યારે આપણે દુનિયામાં જોઈએ ને તો આપણે ડિગ્રીઝથી લેતા હોય, એક મિસાલ માટે, નોટ નેસેસરીલી કે ડિગ્રી લઈને કોઈ એમ. જે દુનિયામાં આપણા બિઝનેસમેન જે લોકો ઘણા બધા આગળ વધી ગયા એ લોકોએ બિઝનેસમાં પોતે નોલેજ હાસિલ કર્યો, સ્કૂલમાં નહીં કોલેજમાં નહીં પણ દુનિયાની સ્કૂલમાં બરાબર ઇલ્મ હાસિલ કર્યું અને પોતે બિઝનેસ શીખતા ગયા અને ફાઇનાન્શિયલી બહુ ઇમ્પ્રૂવ થઈ ગયા. બધી મિસાલોમાં એક વાત ઇમ્પોર્ટન્ટ છે કે જે લોકોએ શીખવું, જે લોકોએ એમ લીધું એ લોકોએ પોતાની અક્કલ ચલાવી અને પોતાના ફાયદા માટે પોતે આગળ વધી ગયા. તો બોટમ લાઈન એ છે કે જ્યારે આપણે દુનિયાનો ઇલ્મ હાસિલ કરીને દુનિયાની જે તરક્કી છે આપણે જલ્દી જલ્દી પાઈ શકીએ, દુનિયામાં આપણે જેટલા ઇસ્માઇલી આગળ છે એટલા બીજા મુસ્લિમ જોઈએ તો આગળ નહીં હશે. કેમ કે આપણે ઇસ્માઇલીઓને ઇમામ સુલતાન મહમદ શાહે જેવી રીતે ઇલ્મ ઉપર આપણા ઉપર પ્રેશર નાખ્યું કે બચ્ચાઓને સ્કૂલ મોકલો, સ્કૂલ મોકલો, સ્કૂલ ભણો, સ્કૂલ ખોલ્યા, આપણા માટે જ્યાં જ્યાં આપણે રહેતા હતા જમાતખાના ખોલ્યા, સ્કૂલ ખોલ્યા, હેલ્થ સેન્ટર ખોલ્યા, કેમ કે આપણી તરક્કી થાય, આપણે ઇલ્મ હાસિલ કરીએ, પોતાની સેહતનો ખ્યાલ રાખીએ તો આપણી દુનિયા બી તરક્કી થાય. આજ જોઈએ આપણે, આજ ઇમામ સ્કૂલ નથી ખોલતા એઝ પર સે જ્યાં જ્યાં આપણે છે, મલા યુનિવર્સિટી ખોલી રહ્યા છે. કેમ કે જમાતની એટલી બધી તરક્કી થઈ ગઈ છે પણ યુનિવર્સિટી લેવલની તરક્કી નથી થઈ ફિઝિકલી. એવી રીતે જ્યારે આપણે પોતાના દીનનો ઇલ્મ હાસિલ કરશું આપણી અક્કલ વધારે હાલશે, આપણે સમજી શકશું કે કેવી રીતે હું તરક્કી કરી શકું. અગેન ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે સમજવું પડશે કે એલ્મ માટે કોઈ સ્કૂલ કોઈ કોલેજ એમ નથી. એલ્મ એ છે કે આપણે આપણી જે કિતાબો છે એના અંદર ઊંડા ઉતરીને એના અંદર બરાબર એઝ અ સ્ટુડન્ટ લર્ન કરશું, જ્યારે આપણે એલ્મ હાસિલ કરશું ત્યારે આપણે બહુ વધારે આગળ વધી શકશું. જ્યાં સુધી આપણે જનરલ કોન્સેપ્ટ લર્ન કરતા રહેશું, એલ્મ સારું લાગ્યું સાંભળવું, એક હદ તક એ સારું છે, એના એક ઉંમર સુધી પૂગશું પછી એના આગળ નહીં વધી શકશું. તો જ્યારે આગળ આપણે વધારે શીખવું છે તો આપણે એલ્મ હાસિલ કરવું પડશે. અને અહીંયા હું જ્ઞાન ફરમાન, હું ગોયતા ફરમાન અને કુરાની આયત હું રેફર કરીશ. મોલા હાજરી મામનો ફરમાન છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. મોલા ફરમાવે છે, આ દરખાનાનો ફરમાન છે પાકિસ્તાન, November 5, 1991 નો. મોલા ફરમાવે છે કે શિયા ટ્રેડિશન્સ ધ રોલ ઓફ ધ સોલ, ધ રોલ ઓફ ધ ઇન્ટલેક્ટ આર પર્ટિક્યુલરલી ઇમ્પોર્ટન્ટ, એન્ડ ઇન ઓર્ડર ટુ ડેવલપ ધ સ્પિરિચ્યુઅલ ઇનલાઇટનમેન્ટ એન્ડ ધ હેપીનેસ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ, હી ઇઝ એન્ટાઇટલ્ડ ટુ હેવ એડિશનલ સર્ચ.
एडिशनल सर्च, मीनिंग शू कि अमुक हद सुधी तो बधाए सर्च करे, बधाए ने एम हासिल करवो है, अमुक लेवल सुधी बधाए जाए, पण कोण वधारे एक्स्ट्राऑर्डिनरी एडिशनल रिसर्च एडिशनल सर्च करीने પોતાને આગળ વધારે છે. પછી હું આગળ વધી જાઉં છું, સ્કીપ કરી નાખું છું એક ફરમાન બે ફરમાન અને કુરાન એક વર્સ દેવા ચાહું છું, 27:66. તો અહીંયા કુરાનના અંદર ચેપ્ટર 27:66 માં કહેવામાં આવે છે કે એ લોકોનું જે ઇલ્મ જે છે આખરતના બારામાં ઓછું છે, એટલે ઓછું છે કેમ કે એ લોકો શકમાં છે. શું શક? કે આખરત આવશે ભી કે નહીં, એના વાસ્તેથી એ લોકો આંધળા છે. દુનિયાના અંદર આંધળા નથી, દુનિયાના અંદર આંખું છે, પણ અક્કલથી આંધળા છે. અક્કલથી આંધળા છે તો શું થાય છે, શું કામ છે? કેમ કે ઇલ્મ નથી, ઇલ્મ નથી. કેનો ઇલ્મ નથી? આખિરતનો ઇલ્મ નથી. આખિરત શું છે? આપણા રૂહનો મકામ છે. તો જ્યાં સુધી રૂહનો જે ઇલ્મ હોવો જોઈએ એ નથી, તો શું છે? શકમાં પડેલા છે, તો શું છે? આંધળા છે. આ કુરાન અંદર કહેવામાં આવ્યું છે. પછી બીજી કુરાનની આયત છે, કહેવામાં આવે છે આ 14 ચેપ્ટર 14 અને વર્સ 1 માં કહેવામાં આવે છે કે આ લોકો હંમેશા અંધેરામાં છે, નૂરમાં નથી, અંધેરામાં છે. કેમ? કે એ લોકો પોતે જે પોતાની કોશિશ કરવાની છે એ કોશિશ નથી કરી. બીજી કુરાની વર્સ, કુરાનિક વર્સ ચેપ્ટર 12:108 એમાં પેગમ્બર કહે છે કે મારો રસ્તો જે છે એ ખુદાનો છે અને આ રસ્તો જે છે એ ઇલ્મથી છે. તો મકસદ શું? કે જ્યાં સુધી એમ નહીં હશે ત્યાં સુધી અક્કલથી આપણે યકીનની સાથે આપણે એ રસ્તાને આપણે ઓળખી નહીં શકશું, એના પર આપણે યકીન નહીં આવશે. જ્યારે યકીન નહીં આવશે તો ઈમાન કાચું હશે, ઈમાન કાચું હશે તો જે તરક્કી થવાની છે એ નહીં થશે. જો હવે હું બીજો ફરમાન પડું, આ ફરમાન થોડો મને બહુ ડિફિકલ્ટ હાર્શ લાગે છે એટલે હું અચકાતી હતી, પણ આપણી પાસે ટાઈમ છે તો આ ફરમાન વાંચીએ અને હું માફી માંગુ છું. ઇમામના અલ્ફાઝ છે આ, પાકિસ્તાન નવેમ્બર 1991 નો ફરમાન મોલા ફરમાવે છે. દેર ઇઝ અ વર્ડ, મોલા ફરમાવે છે, દેર ઇઝ અ વર્ડ આઈ ડોન્ટ લાઈક બટ આઈ વિલ યુઝ ઇટ, આઈ વિલ યુઝ ઇટ ટુ એક્સપ્લેન ટુ યુ ધ સોર્ટ ઓફ એટીટ્યુડ વિચ વિલ ઇમ્પીડ યોર સક્સેસ એન્ડ દેટ ઇઝ વોટ આઈ વુડ કોલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રિટેન્શન ઓર સ્પિરિચ્યુઅલ પ્રિટેન્શન. પ્રિટેન્શિયસનેસ ઇઝ અ વોલ ટુ સક્સેસ ઇન બંદગી. તો મોલા અહીંયા ફરમાવે છે કે એક એવો શબ્દ છે જે મને પસંદ નથી, પણ હું અહીંયા વાપરીશ, આ શબ્દને હું ઇસ્તેમાલ કરીશ કે હું તમને સમજાવી શકું કે એક જે છે ઢોંગ છે, એક અક્કલનું ઢોંગ, રૂહાનિયતનો ઢોંગ. અને જ્યારે તમે ઇબાદત બંદગી કરો, જમાતખાનામાં આપણે આવીએ અને આપણે ઢોંગ કરીએ, કેનો ઢોંગ? કે નહીં ભાઈ, અમે તો સારા છીએ રૂહાનિયતમાં, અમે તો સારા છીએ અક્કલના અંદર. તો ઇમામ ફરમાવે છે કે આ ઢોંગ જે છે ને એ સહી નથી, આ ઢોંગ છે, આ હકીકત નથી. પછી મોલા ફરમાવે છે કે તમે જ્યારે ઇબાદતમાં બેઠો તો ત્યારે તમે સર્ચમાં બેઠો, તમે ગોતો. હવે મને સંભળાવો, સમજાવો કે જ્યારે ઇબાદતમાં બેઠા આપણે શું ગોતી રહ્યા છીએ? આપણે યાલી 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 કરીએ છીએ, શું ગોતી રહ્યા છીએ? એક શબ્દ છે, હવે આ શબ્દ જીભથી બોલે છે, યાલી 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 યાલી. જ્યાં સુધી આપણે એલ્મની ક્લાસમાં નહીં બેસશું અને સમજશું કે ભાઈ મને આ શબ્દના માયના જે છે ને એ ઊંડાણમાં શીખવું પડશે, અને એમની ક્લાસીસમાં બેઠવાથી સમજ પડશે કે આ જે શબ્દ છે ને આ લિવિંગ વર્ડ છે. અને આ કેમ લિવિંગ નથી બહેનો? કેમ કે મારા પોતાના અંદર જે એટલા બધા રૂહ છે, રોમે રોમે મારો શાહ વસે, આપણે સમજાય કે ઈચ રોમો ઇઝ અ સોલ. આ બધી રૂહ જે છે સુતેલી પડેલી છે. બંદગી તો બાદની વાત આવી, પેલે મારા અંદર જે રૂહ સુતેલી પડેલી છે એને તો જગાડું, તો ખબર પડ્યું જિકર કરવાનું છે. 4 થી 5 નહીં, જે 23 કલાક છે એના અંદર બી જિકર કરવાનું છે. પછી જિકર તો ભૂલાઈ જાય છે. કેમ? કે આમાલ ખરાબ છે, રૂહાની બીમારીઓ છે. આ બધી ક્યાંથી સમજ આવી રહી છે? એલમથી સમજ આવી રહી છે. ચલો ભાઈ, રૂહાની બીમારીનો હવે ઈલાજ શરૂ કર્યો તો જિકર જે છે જીભથી કરી છે, તોતાના જેમ કરીએ છીએ તો કાંઈ ફાયદો નથી થતો, ઇબાદતમાં ધ્યાન નથી લાગતું. કેમ ધ્યાન નથી લાગતું? કેમ કે જે મગ્સ છે, જે અર્થ છે, જે સર્ચ જે આપણે કરવાની છે એલમના અંદર, એ આપણે સમજતા નથી. જ્યાં સુધી આપણે એ સમજતા નથી, આપણી અક્કલથી જ્યાં સુધી આપણે સમજતા નથી, તો આપણે એના ઉપર જે અમલ કરવાનો હોય એ કરતા નથી. જ્યાં સુધી આપણે એ અમલ નથી કરતા,
ત્યાં સુધી આપણી ઉંમર, આપણો જે ફાયદો છે એ નીચાનો છે. ઇલમી ઉંમર આપણી નાની છે તો આપણો ફાયદો એ બચ્ચાના જેમ છે. આપણી ચાહત એમ છે કે આપણે ઊંચા ઉડીએ, પણ જે ઇલમ દરકાર છે, જે મહેનત દરકાર છે, જે કસણી દરકાર છે, જે મહેનત કરીને આપણે આપણે પોતાને આગળ વધારીએ, એના માટે આપણે રાજી નથી. દુનિયાવી ઇલમ હાસિલ કર્યો, દુનિયાવી જિંદગીમાં આપણે ઠાટ મારતી રહીએ છીએ. મહેનત ન કરી તો દુનિયામાં આપણે આ ઠાટ માટ ન હોત. તો જ્યારે દુનિયાના અંદર આપણે આ પ્રિન્સિપલને એક્સેપ્ટ કરીએ, તો દીનના અંદર આ પ્રિન્સિપલ એક્સેપ્ટ કરવા માટે શું કામ આપણે તકલીફ થાય છે? અને પછી ઇલમ બી મને આપી દો, વધારે મને મહેનત નથી કરી, તમે મને બધું કહી દો, હું કરી લઉં. એ પોસિબલ હોત કે કોઈ બીજાની મહેનતથી આપણે બધો ફાયદો પાડી લઈએ, આપણે મહેનત ન કરવી પડે, એમ તો ઇલમનો આ થઈ જ નથી શકતો, આ પોસિબલ જ નથી. બધાને પોતાના હિસ્સાની મહેનત કરવી છે. હા, એકબીજાથી આપણે મદદ લઈ શકીએ, એકબીજાથી આપણે હિંમત અને શું કહેવાય, ઉત્સાહ લઈ શકીએ, પણ બધાને પોતાની મહેનત તો કરવાની છે ને. અને જ્યારે આપણે ઇલમથી મહેનત કરીએ ત્યારે આપણી અક્કલ ખુલે, અક્કલ ખુલે ત્યારે આપણે કહેવામાં આવ્યું કે આપણે હકીકતમાં સર્ચ કરી, સર્ચ કરી. તો જ્યારે કોઈ ગોતતું હોય તો ઇમામ તો આપણો રહેમી રહેમાન છે, એને શું મંઝિલ સુધી નહીં પહોંચાડશે? બેશક યકીનન એ મંઝિલ સુધી પહોંચાડશે. શુક્રલિલ્લા અલહમદુલિલ્લા, શુક્રલિલ્લા અલહમદુલિલ્લા. તો અહીંયા આપણે બધા ક્વેશ્ચનને ટેકલ કરી લીધા. હવે કોઈ ફોલોઅપ ક્વેશ્ચન હોય તો તમે બિલકુલ મને કહી શકો છો. ઘણી બધી આપણે વાતો કરી લીધી આજે, તો ઉમીદ છે કે આપણે શાયદ રિફ્લેક્ટ કરીને વિચારીએ. અને કોઈ બી ફોલોઅપ ક્વેશ્ચન લેટર બી તમારા દિમાગમાં આવે, તમે મને મોકલી શકો છો, નવીન સાહેબાને મોકલી શકો છો, જ્યારે બી તમે, રાત હોય કે દિવસ, ડઝ નોટ મેટર, તમે જસ્ટ ટેક્સ્ટ કરી આપો, તો પછી આપણે આના પર વાતચીત કરતા રહેશું. થેન્ક યુ સો મચ. મદદ, એક ક્વેશ્ચન અહીંયા દેખાય છે, અલી અલ્લાહ મદદ ફરમા. ઓકે, હું બહુ લાંબો ક્વેશ્ચન છે પણ હું વાંચી રહું છું. ક્વેશ્ચન છે, હું વાંચી લઉં છું પણ આપણે ટેકલ નેક્સ્ટ વીક કરશું. કે ઇમામ સુલતાન મોહસિનજી ફરમાન છે કે તમે 2-4 કલાક તમે ધ્યાનમાં રહ્યો, પોતાના રૂહના ખ્યાલમાં રહ્યો, તેનું શું મતલબ છે? તો આપણે આ ક્વેશ્ચન ઘણા ડિટેલમાં કરેલું છે, તો આપણે આ ક્વેશ્ચનને જે છે ને આપણે ઇન્શાલ્લાહ નેક્સ્ટ વીક ડીલ કરશું. ધ્યાનનો ક્વેશ્ચન છે કે આપણે ખ્યાલ કરવાનો, તો ખ્યાલ કેવી રીતે કરવાના, શું મતલબ છે એનું, તો ઇન્શાલ્લાહ આપણે, થેન્ક યુ ફોર આસ્કિંગ ધીસ બ્યુટિફુલ ક્વેશ્ચન, આપણે એને ટેકલ કરશું નેક્સ્ટ વીક. બીજું કઈ ક્વેશ્ચન છે? નૂર કી જો દુઆ હૈ, ઠીક હૈ, આપકો આપકો નવીન સાહેબ કા નંબર હૈ આપકે પાસ ના? જી જી હા, આપ ઉસકો ટેક્સ્ટ કરેંગે તો શી વિલ સેન્ડ ઇટ ટુ યુ. ઠીક હૈ, થેન્ક યુ. શુક્રમાના, શુક્રમાના, થેન્ક યુ ફોર જોઈનિંગ ફરઝાના. Yali madad.